કેમ છો બાળકો મજા મને ચાલો આજે આપણે ગણિત વિષયની અંદર ચેપ્ટર ફોર ટીક 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 તેનો આપણે લેક્ચર એક અગાઉના વિડીયોમાં જોયો હવે આપણે આજે લેક્ચર બે જોશું હવે આપણે જોઈએ કે મિનિટ અને કલાક બરાબર એક કલાક બરાબર સાઠ મિનિટ સાઠ મિનિટ પૂરી થાય ત્યારે એક કલાક થાય પછી સાઠ સેકન્ડ પૂરી થાય ત્યારે એક મિનિટ થાય બરાબર પછી કલાક કાંટો છે તે સૌથી નાનો છે મિનિટ કાંટો છે તે મોટો છે અને ફટાફટ જે ફરે છે એ સેકન્ડ કાંટો છે એ સેકન્ડ છે એ જ્યારે સાઠ સેકન્ડ પૂરી થાય ત્યારે એક મિનિટ થાય અને મિનિટ કાંટો જ્યારે સાઠ મિનિટ પૂરી કરે ત્યારે એક કલાક થાય આપણને ખબર છે ને કે બે અંક વચ્ચેના પાંચ કાપા જે દર્શાવે તે મિનિટ દર્શાવે છે બરાબર હવે આ પ્રવૃત્તિ કેટલી મિનિટનો સમય લેશે અનુમાન કરો અને ઘરે જઈને ચકાસો હવે પેલું છે એમાં રસોડાની અંદર દૂધ ગરમ થાય છે હવે એક લિટર દૂધ ગરમ કરવું હોય તો કેટલો સમય લાગે એ તમારા મમ્મી જ્યારે દૂધ લઈ આવે ત્યારે એ ગરમ કરે ત્યારે તમારે નક્કી કરવાનું કે મમ્મીએ આટલા વાગે દૂધ મૂક્યું અને આટલી મિનિટમાં દૂધ ગરમ થયું છે એટલે તમારે ત્યાં અનુમાન કરવાનું છે કે કેટલી મિનિટ લાગી છે દૂધ ગરમ કરતા બરાબર તો આપણે અનુમાન એમ કરીએ કે લગભગ આઠ મિનિટ લાગશે બરાબર એ અનુમાન કરવાનું અને પછી દૂધ ગરમ થાય ત્યારે ખરેખર કેટલી મિનિટ થાય એ તમારે નક્કી કરવાનું બરાબર ત્યાર પછી છે ડોલ ભરવી એનો અનુમાન આપણે કરીએ તો કે ભાઈ ત્રણ મિનિટમાં ભરાઈ જાય પછી ખરેખર ક્યારે ભરાય એ જોવાનું પછી આપણો વાળવો છે બરાબર તો એ એટલે કે ડોલ ખરેખર કેટલી મિનિટમાં ભરાય એ આપણે નક્કી કરવાનું ત્યાર પછી તમે તમારો રૂમ સાફ કરતા હોય તો પહેલાં આપણે આપણા મગજથી અનુમાન કરવાનું કે ખરેખર મારે આખો રૂમ સાફ કરવો છે અથવા તો વાળવો છે તો કેટલો સમય લાગશે આપણે એમ કહીએ કે ભાઈ એક રૂમ વાળવો છે મારે ત્રણ કે ચાર મિનિટમાં તો વરાઈ જશે પણ ખરેખર પછી આપણે વાળીએ છીએ ત્યારે કેટલી મિનિટ થાય છે તે આપણે જોવાનું અનુમાન કરવું અને સાચી રીતે જોવું એ બંનેમાં ફેર છે અનુમાન એટલે આપણે અનુમાન લગાવીએ કે ભાઈ આટલી મિનિટમાં મારે આ વસ્તુ થઈ જશે આટલી મિનિટમાં દૂધ ગરમ થઈ જશે કે આટલી મિનિટમાં પાણીની ડોલ ફરાઈ જશે કે આટલી મિનિટમાં મારો રૂમ વળાઈ જશે પણ ખરેખર આપણે વાળીએ છીએ ત્યારે કેટલી મિનિટ થાય છે ખરેખર આપણે ડોલ ભરીએ છીએ ત્યારે કેટલી મિનિટ થાય છે અથવા તો દૂધ ગરમ થાય છે ત્યારે કેટલી મિનિટ થાય છે બરાબર એ જોવાનું અને પછી નક્કી કરવાનું કે મેં અનુમાન કર્યું અને મારે ખરેખર સાચી મિનિટ છે તે બરાબર છે કે નહીં ત્યાર પછી તમારી પ્રવૃત્તિ સમય એક મિનિટમાં તમે કેટલી વખત કરી શકો તમારે છે ને એક મિનિટનો સમય રાખવાનો એક મિનિટ હવે તમને બધાને ખબર પડી ગઈ ને દાખલા તરીકે બારથી બારે મિનિટ કાંટો ઓલા સેકન્ડ કાંટો આવે બરાબર ત્યારે એક મિનિટ પૂરી થાય એ તમારે જોવાનું ત્યાં સુધી તમારે ચપટી વગાડવાની બરાબર કેટલી વાર ચપટી વગાડો તે તમારે લખવાનું પછી દોરડા કૂદવાના ઉપર નીચે કૂદો હજુ આવી તમે ઘણી બધી પ્રવૃત્તિ કરી શકો બરાબર એટલે કે એક મિનિટમાં તમારે આ બધી પ્રવૃત્તિ કરવાની છે ચપટી વગાડવાની દોરડા કૂદવાની અને ઉપર નીચે કૂદકા મારવાની અહીં તમારા માટે બીજા પડકારો પણ છે કેટલો લાંબો સમય તમે આ બધું કરી શકો એટલે કે અટક્યા વગર તમારે કાંઈ પણ બોલવું હોય ને અટક્યા વગર બોઈ લે જવાનું પછી એ તમે કેટલી મિનિટ થાય એ તમારે બાજુમાં લખવાનું પછી એક પગે ઊભા રહો પછી તમારે એક પગે ઊભા રહેવાનું એ એક પગે તમે કેટલી મિનિટ ઊભા રહી શકો છો એ પણ તમારે લખવાનું પછી અટક્યા વગર આ આ આ એમ ગાઈ શકો એટલે કે અટકાવ અટક્યા વગર તમારે આ આ આ એવી રીતે ગાવાનું અને પછી કેટલી મિનિટ થાય એનો તમારે બાજુમાં સમય લખવાનો આ બધી જ વસ્તુનો સમય તમારે પ્રવૃત્તિ તમે જાતે કરો અને પછી જ તમારે ત્યાં લખવાનું છે બરાબર ત્યાર પછી છે પચાસ મીટરની દોડવાની સ્પર્ધા બરાબર એ પચાસ મીટર દોડવાનું એ કેટલા સમયમાં તમે દોડી શકો જમીન પરથી પચાસ કાકરા ભેગા કરવાના ત્યાર પછી એકથી સો ગણવાના આ બધી જ પ્રવૃત્તિ કરી અને તમે કેટલી મિનિટમાં કરી તે તમારે લખવાનું અને પછી નક્કી કરવાનું છે કે કોણ જીતશે બરાબર તમે કે તમારા મિત્ર એ તમારે નક્કી કરવાનું પછી ચાલો આપણે ફરીથી ઘડિયાળ જોઈએ અને જવાબ આપીએ હવે અ છે બધા સારી રીતે જોજો મિનિટ કાંટો બેથી શરૂ થયો મિનિટ કાંટો એટલે ઘડિયાળનો મોટો કાંટો એ બે ઉપરથી શરૂ થયો અને ફરી પાછો બે સુધી પહોંચતા તેને કેટલી મિનિટ લાગશે એ બે ઉપરથી એણે ચાલુ કર્યું ને પાછો એ આખો રાઉન્ડ ફરી અને બેએ પહોંચ્યું એટલે તમે ગણી લેશો કે બધા વચ્ચે પાંચ પાંચ કાપા હોય અંક પાંચ છે આપણે બધા વચ્ચે પાંચ કાપા છે અને ઘડિયાળના અંક બાર છે એટલે બાર પંચા કેટલા થયા તો કે સાઠ એટલે કેટલી મિનિટ લાગશે તો કે સાઠ મિનિટ એટલે અની બાજુમાં ખાલી જગ્યા છે ત્યાં સાઠ મિનિટ કલાક કાટાનું શું થશે તે પણ ખસે છે એક અંકથી એક અંકથી પછીના અંક સુધી જતાં તેને કેટલો સમય લાગશે હવે આપણે જોયું કે મિનિટ કાંટો બેથી શરૂ થયો અને ફરી પાછો બે ઉપર પહોંચ્યો ત્યારે કલાક કાંટો એક અંક આગળ વધશે દાખલા તરીકે કલાક કાંટો ચાર ઉપર હશે તો કલાક કાંટો પાંચ ઉપર આવશે તમારી આજુબાજુ જોવા મળતી અને એક કલાકમાં પૂર્ણ થતી આવી તમે પ્રવૃત્તિની યાદી બનાવો બરાબર કે એક કલાકની અંદર પૂરી થાય એક કલાક એટલે સાઠ મિનિટ અને સાઠ મિનિટ એટલે એક કલાક બરાબર તો એવી પ્રવૃત્તિ તો કે આપણે કોઈપણ એક સરસ મજાનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરીએ અથવા તો નાસ્તો બનાવવામાં ગણિતનો એક પાઠ પૂરો કરવામાં આખા ઘરની સાફ સફાઈ કરવામાં અને મિત્રો સાથે રમી અને પાછા ઘરે આવવામાં આ બધી જ વસ્તુમાં આપણને એક કલાકમાં પ્રવૃત્તિ આ બધી પૂર્ણ થાય છે હવે કહે છે તમે ઘરે રાત્રિભોજન બનાવતા કેટલો સમય લાગે છે બરાબર તો તમારા મમ્મીને ખબર હોય એક કલાકથી વધારે કે એક કલાકથી ઓછો આપણે ઓછી વાનગી બનાવવી હોય તો એક કલાકથી ઓછો પણ ટાઈમ લાગે પણ વધારે જમવાનું બનાવવું હોય તો એક કલાકથી વધારે લાગે તમારા પપ્પાને પૂછો કે તેઓ મમ્મી જેટલી ઝડપથી રસોઈ બનાવી શકશે તમારે પપ્પાને પૂછવાનું અને તમને પણ ખબર છે કે પપ્પા મમ્મી જેટલી ઝડપથી રસોઈ ન બનાવી શકે એટલે એમાં શું આવશે તો કે ના એક કલાકથી ઓછા સમયમાં કઈ રમત પૂર્ણ થાય છે એટલે કે એક કલાકથી ઓછા સમયમાં તમે એવી કઈ રમત છે કે જે પૂરી કરી શકો તો ઘણી બધી છે દોડ ઊંચી કૂદ લાંબી કૂદ તરવાનું બેડમિન્ટન ખોખો વગેરે રમત છે એ તમે એક કલાકથી ઓછા સમયમાં પૂરી કરી શકો ફૂટબોલની મેચ કેટલા સમયમાં પૂર્ણ થાય છે તમારે જ્યારે ફૂટબોલની મેચ હોય તો તે નેવું મિનિટમાં પૂરી થાય છે ક્યારે થાય છે નેવું મિનિટમાં પૂરી આના માટે તમારે લોકોએ ઘરે ઘડિયાળમાં જોતાં શીખવાનું ઘડિયાળ છે એમાં નાનો કાંટો છે તે કલાકનો કાંટો છે મિનિટ કાંટો છે તે મોટો કાંટો છે બરાબર એટલે આપણે ખબર પડી ગઈ ને એક કલાકની કેટલી મિનિટ તો કે સાઠ અને સાઠ મિનિટની એક કલાક આ તો આપણે ત્રીજા ધોરણમાં પણ શીખી ગયા છીએ હવે આપણે રાણીની રોજનીશી જોઈએ ચાલો મારી નાની બહેનને જોવા એમ બધી છોકરીઓ હતું એમ એક છોકરીએ કીધું કે મારી નાની બહેનને જોવા ચાલો મા મેં મુન્ની માટે મીઠાઈ ખરીદી પરંતુ તે ખાઈ ન શકે તે ખૂબ નાની છે એવું એના મમ્મીએ કીધું કે મુન્ની ખાઈ શકે નહીં અને તે વાત પણ ન કરી શકે એટલે એના મમ્મીએ કીધું તે ખાઈ ન શકે અને વાત પણ ન કરી શકે તે મોટી થશે તેમ ધીમે ધીમે બધું શરૂ કરી દેશે એવું એમના મમ્મી છે તે સમજાવતા હતા કે એ મોટી થશે ત્યારે બધું ચાલુ કરશે તમને બધાને મહિનાના નામ તો આવડે જ છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર હું મારી રોજનીસીમાં નોંધીશ કે તે પ્રથમ વખત બોલવાનું ખાવાનું ચાલવાનું ક્યારે શરૂ કર્યું છે એવું અહીં રોજની રોજનીસીના કેટલાક પાના છે એટલે રાની છે તે તેમની નાની બેન મુનિ છે તે એ બધું ક્યારે ચાલુ કરશે કયા મહિનામાં ચાલુ કરશે એ બધું તે નક્કી કરે છે હવે એણે જોયું હવે પાંચ માર્ચ બે હજાર પાંચમાં મુનિ આજે જન્મી પાંચ માર્ચે મુનિ જન્મી માર્ચ મહિનો એટલે કેટલામો મહિનો તો કે ત્રીજો મહિનો એટલે કે પાંચમી તારીખ ત્રીજો મહિનો અને બે હજાર પાંચમી સાલમાં મુનિનો જન્મ થયો પછી પંદર સપ્ટેમ્બર બે હજાર પાંચે મુનિને પ્રથમ દાંત આવ્યો આપણે મહિના ગણી લેવાના સપ્ટેમ્બર કેટલામો મહિનો થાય તો આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચથી ગણી લેવાનો સપ્ટેમ્બર છે તે નવમો મહિનો થાય એટલે કે નવમા મહિનામાં મુનિને પ્રથમ દાંત આવ્યો સપ્ટેમ્બર મહિનામાં પછી દસ નવેમ્બર બે હજાર પાંચે મુનની બેસતા શીખી ગઈ પછી વીસ નવેમ્બર બે હજાર પાંચે મુનની ભાખોડિયા ભરતા શીખી ગઈ એટલે કે ભાખોડિયા ભરીને ચાલતા શીખી ગઈ પછી પાંચ જાન્યુઆરી બે હજાર છ કારણ કે જાન્યુઆરી મહિનો આવે એટલે સાલ ફરી જાય ને એટલે બે હજાર છ ત્યારે મુનિ શું થાય તો કે ઊભા રહેતા શીખી ગઈ અને પાંચ સપ્ટેમ્બર બે હજાર પાંચમાં મુનિએ કેળું ખાધું બે ફેબ્રુઆરી બે હજાર છ એ મુનિએ ચાલવાનું શરૂ કર્યું હવે આ આખે આખું તમને આપી દીધું છે કે મુનિ છે તે ક્યારે જન્મી ક્યારે એને પ્રથમ દાંત આવ્યો ક્યારે તે બેસતા શીખી ક્યારે તેણે ખાતા શીખી ક્યારે તે ભાખોડિયા ભરતા શીખી ક્યારે તે ઊભા રહેતા શીખી અને ક્યારે મુનિએ ચાલવાનું નક્કી કર્યું આ બધી જ વસ્તુ છે તે મુનિની મોટી બહેન રાની તેમની સીમા તે આ બધું લખતી હતી કે મારી બેને ક્યારે બધું ચાલુ કર્યું એના જીવનકાળને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવાનું ઉપર એની રોજની સી આડાવણી છે ને એને મહિના પ્રમાણે વ્યવસ્થિત ગોઠવવાની એમાં પહેલો તો જન્મ એનો આપી દીધો છે જન્મ પછી તમારે જે પંદર સપ્ટેમ્બરવાળું જે ખાનું છે ને એ તમારે નીચે લખવાનું ત્યાર પછી નવેમ્બર મહિનાવાળું કારણ કે સપ્ટેમ્બર પછી ઓક્ટોબર મહિનો નથી એટલે સીધો નવેમ્બર પછી નવેમ્બરવાળા બે મહિના છે એટલે એમાં તારીખ જોવાની પહેલાં દસ નવેમ્બરવાળું લખવાનું પછી વીસ નવેમ્બર અને નીચે લખવાનું ત્યારે મુનિ શું કરતા શીખી ત્યાર પછી ડિસેમ્બર તો છે નહીં પછી આવશે જાન્યુઆરી મહિનો જાન્યુઆરી મહિનામાં તે ઊભા રહેતા શીખી એ તમારે તારીખને બધું લખવાનું ત્યાર પછી પાંચ સપ્ટેમ્બર બે હજાર પાંચમાં મુનિએ શું ખાધું તો કે કેળું ખાધું બરાબર એ બધી જ વસ્તુ તમારે ત્યાં નીચે લખવાની છે મૂનિને પહેલો દાંત સપ્ટેમ્બરમાં આવ્યો હતો ત્યારે તે કેટલા મહિનાની હશે એટલે તમારે માર્ચમાં એનો જન્મ થયો એટલે માર્ચથી ગણવાનું તમારે સપ્ટેમ્બર સુધીના માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર બરાબર એટલે તમારે માર્ચ મહિના પછીના મહિનાથી ગણવાનું કારણ કે માર્ચમાં તો મૂનિનો જન્મ થયો એટલે માર્ચ પછી શું આવે બરાબર તો કે એપ્રિલ બરાબર એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર બરાબર એટલે કે છ મહિના અને ત્યાં ખાલી જગ્યામાં આવશે છ મહિના મુનિની ઉંમર કેટલી હશે ત્યારે તો કે છ મહિના બરાબર હવે મુનિની ઉંમર કેટલી હશે જ્યારે તે પ્રથમ વખત બેઠી એટલે કે તે બેસતા શીખી ત્યારે એની ઉંમર કેટલી હશે તો તમારે ઉપર એની રોજનિશીનું પેજ જોવાનું એ બેસતા કયા મહિનામાં શીખી છે તો કે નવેમ્બર મહિનામાં એટલે તમારે માર્ચ પછી ગણવાનું એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર એટલે આપણે જોયું ને કે પ્રથમ વખત ક્યારે બેઠી તો બેસવાનો મહિનો કયો છે તો કે નવેમ્બર બરાબર નવેમ્બરમાં બેસતા શીખી તો માર્ચ મહિનામાં જન્મ થયો એટલે માર્ચ પછી ગણવાનું એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર બરાબર નવેમ્બરમાં કેટલા મહિના થશે તો કે આઠ મહિના આઠ મહિના પછી એ બેસતા શીખી તેને પ્રથમ દાંત ક્યારે આવ્યો દાંત કયા મહિનામાં એને આવ્યો તો કે સપ્ટેમ્બર મહિનામાં એટલે આપણે માર્ચથી ગણવાનું બરાબર માર્ચ મહિનો જન્મ થયો એટલે માર્ચ પછીથી ગણવાનું એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિને જ્યારે દાંત આવ્યો ત્યારે તે કેટલા મહિનાની હશે તો કે છ મહિનાની બરાબર હવે તેણે પ્રથમ શું કર્યું ચાલ્યું તું કે કેળું ખાધું તું પહેલાં એણે શું કર્યું તું એ ચાલવા મંડળથી કે એણે કેળું ખાધું તું તો કે કેળું ખાધું તું કારણ કે ચાલવા તો એ બહુ મોડી શીખી હતી પછી ભાખોડિયા ભરવા કે ઊભા રહેવું પહેલાં એ શું શીખતી હતી તો કે ભાખોડિયા ભરવા પેલા નાનું બાળક ભાખોડિયા જ ભરે પછી તે ચાલતા શીખે હવે રાની પાસે પાડતું ગલુડિયું પણ હતું બે અઠવાડિયા પછી તેણે તેની આંખો ખોલી હતી તેણે તેનો આ પ્રમાણે વિકાસ જોયો ત્રણ અઠવાડિયા પછી તેનો પહેલો દાંત આવ્યો બરાબર માણસ કરતાં પશુનો વિકાસ ઝડપથી થાય છે ત્રણ અઠવાડિયા પછી તેનો પહેલો દાંત આવી ગયો અને એણે ખાવાનું પણ શરૂ કરી દીધું ચાર અઠવાડિયા પછી તેણે આસપાસમાં માંડમાન ચાલવાનું શરૂ કર્યું અને સાત મહિના પછી તેને બધા જ દાંત આવી ગયા બરાબર એટલે કે ત્રણ અઠવાડિયા થયા ત્યાં તો એને પેલો એક દાંત પણ આવી ગયો અને તે ગલુડિયું ખાવાનું પણ ચાલુ કરી દીધું ચાર અઠવાડિયા પછી એણે આસપાસમાં માંડમાન ચાલવાનું શરૂ કર્યું ગલુડિયાએ અને ચાર અઠવાડિયા આપણે કેટલું થાય એક મહિનો એક મહિનાની અંદર તો તે ગલુડિયું ચાલવા માંડ્યું હતું અને સાત મહિના પછી તેને બધા જ દાંત પણ આવી ગયા હતા બરાબર સાત મહિનાનું થયું ગલુડિયું ત્યાં તેને મોઢાના બધા જ દાંત આવી ગયા હતા સમજાણું આ રાણીનું પાલતુ ગલુડિયું છે તેના વિશે તેણે વાત કરી હવે આપણે એક વર્ષ પછી તે મોટું કૂતરું બની ગયું અને તેના પોતાના ગલુડિયા પણ હતા હવે આ કૂતરાના જીવનકાળની નોંધ તમારી નોટબુકમાં લખો બરાબર ઉપર જે બધું આપેલું છે તમારે લખવાનું મુનિ અને રાનીના ગલુડિયા વચ્ચેનો તફાવત નોંધો મુનની એટલે જે રાનીની બેન છે તેનો આપણે આગળના પેજ ઉપર જોયું ને તે અને આ રાનીનો જે ગલુડિયું છે તેના વચ્ચેનો તફાવત શોધવાનો છે હવે આપણે જોઈએ ચાલવાનું શરૂ કર્યું બરાબર પહેલાં આપણે મૂનિ મૂનિએ કેટલી ઉંમરે ચાલવાનું શરૂ કર્યું તો તમારે પહેલાં જોવાનું છે કે મુનિ ચાલતા ક્યારે શીખી તો કે ફેબ્રુઆરી મહિનામાં બે હજાર છમાં બરાબર એટલે ત્યારે આપણે માર્ચ પછીથી ગણીએ તો એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીને ફેબ્રુઆરી એટલે ચાલવાનું મુનિયા ક્યારે શરૂ કર્યું તો કે અગિયાર મહિના એટલે કે અગિયાર માસ પછી અને ગલુડિયાએ ક્યારે કર્યું તો આપણે ઉપર જોયું તો કે એક માસ પછી પછી પહેલી વખત મુનિએ ખાધું ક્યારે તો એણે કેળું ક્યારે ખાધું તું તો કે સપ્ટેમ્બર મહિનામાં એટલે એના જન્મથી સપ્ટેમ્બર મહિનામાં કેટલા મહિના થાય તો કે છ મહિના એટલે પહેલી વખત ખાવાનું મુનનીના છ મહિના અને ગલુડિયાએ ત્રણ અઠવાડિયા પછી પછી પહેલો દાંત આવ્યો તો કે જન્મના છ મહિના પછી આવ્યો અને ગલુડિયાને ત્રણ અઠવાડિયા પછી આ બંને વચ્ચેનો તફાવત આ વિડીયો તમે ખૂબ સરસ રીતે જોયો તે બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તમે આ વિડીયો જોઈ અને સરસ રીતે અભ્યાસ કરશો હવે આપણે આ જ ચેપ્ટરના ત્રીજા વિડીયોમાં ફરી મળીશું